શ્રી રામદૂત મ્યુઝિક. એટલે એક નાનો પ્રસંગ, અંદરથી ઉગે અને અશોકભાઈ કોઈનો ભોગે, અંદરથી ઉગ્યો છે અને આ યુટ્યુબની દુનિયામાં પહેલી જ પ્રથમ રાત રિલે કરવી છે. સાહેબ, મારું જ ગામ ધારપીપળાની માલપા ધરધિયા પરિવાર, જેની ઈષ્ટદેવ માં ભગવતી વાઠાળી બૂટ છે મારી મેરિયા ભુવાની દેવ. પણ ભાયાભાઈ જેનું નામ છે, સાહિત્યનો તળબદો કોળી સાહેબ ધરતિયા જેની અટક, જેના ઘરેથી હમઝુભાઈ પણ સાહેબ સંસ્કારી બાપની દીકરી, એટલે અમે કહી છીએ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. આની સમયે સાહેબ બળદ ગાડાનો જમાનો, ફોર વ્હીલ નું નામ નિશાને નતું. સાહેબ બે માણસ ધારપીપળાની માલપાથી બળદ ગાડું પોતાનું જોડી અને સુદામડા જવા માટે નીકળ્યા, એટલે નાગડકા, નાગડકાથી સીધું ડાયરેક્ટ સુદામડા આવે. બે માળા હાલ્યા સાહેબ, પણ જેના લગ્ન કર્યા સાહેબ, જેને પછી તરી તરી વરાના વાળા વાગ્યા, ખોળે દીકરી કે દીકરો કાંઈ નથી, બસ બળદ ગાડાની માલપા બે માળા, એકાબીજી દુઃખ સુખની વાત કરે. એ આમ કરતા કરતા નાગડકા વટાવી નાગડકા ગામના સીમાડા માથે આજે પણ મેલડી ત્યાં મોજૂદ બેઠી છે. મોટું પુરાતન મંદિર છે, પુરાતન રાજાશાહીની બાંધેલી વાઈવ છે. એટલે પોતાની પત્ની હમજુભાઈ આ ભાયા દાદાને વાત કરે છે, સ્વામીનાથ કાં તો મેં કઈક પૂરવ ભવની માલપા પાપ કર્યા હોય, કાં તો તમે પાપ કર્યા હોય, એ આ ભવે ભગવાને મને તમને ભેગા કર્યા છે, એ આમાં પૂરવ ભવની કમાણી તો ગમે એ લઈને અવનીમાં આપણે અવતર્યા છે, નકર આપણી પાછળ જેના લગ્ન થયા એને પાંચ પાંચ હાથ હાથ દીકરી દીકરા અને આપણે દીકરી દીકરો કાંઈ નહીં. એટલે બળદગાડું હાંકતા હાંકતા ભાયા દાદા એમ કે છે, ગાંડી એ દીકરી કે દીકરા એ તો ત્રિલોકના નાથના હાથમાં છે અને મઠમાં બેઠીને એ માના હાથમાં છે, કોઈના ઘરેથી ઉસી ના લો ને ભાઈ. પણ બળદ ગાડાની માલપા સાહેબ ઓઢણાનો શેડો આંખું આડો દઈ અને હમજુમાં ખૂબ રોયા સાહેબ. પણ રોતા રોતા એ માલનું મંડાણ પાંચ ગામનો સીમાડો જ્યાં મેલડી નું સાનિધ્ય આવ્યું, પુરાતનની વાવ, એટલે વાવે વિહામો લેવા માટે થોડીક વાર બળદ ગાડું ઉભું રાખ્યું સાહેબ. વાવની માલપા શીતળ ભરેલું પાણી, એક ડબલારે દોઈડું બાંધેલું, દોઈડેથી ભાયા દાદા એ વાવીની માલપાથી એમ હબેસી ડબલું ભરી અને પાણી બહાર કાઢી અને પોતાના ધર્મપત્ની હમજુમાને કીધું, લે પાણી પી લે. પાણી પીધું, કોઠાની માલપા ટાઢક થઈ છે. પણ આદમી તો રાત નથી ગમે ત્યાં ફરતા હોય, રખડતા હોય, દર્શન કરતા હોય, પણ પાણી પી અને પાછા જ્યાં બળદગાડા પાસે જઈને ઉભા રહ્યા એટલે હમજુમાએ કીધું કે હે સ્વામીનાથ, આ દેવળ કોઈનું છે, આ અહીં કોણ માતાજી બેઠા છે? એટલે ભાઈ દાદા એ કીધું, ગાંડી તને ન ખબર હોય, આને જેને માળવાળી મેલડી કહે છે દુનિયામાં જગ જાહેર માતા છે, માળવાળી મેલડી બેઠા છે. અને ત્યારે મંદિર નતું રાજુભાઈ, ખાલી એક સિંધુર નો પાણો હતો. હા હા હા, માળવાળી મેલડી છે, પાંચ ગામના સીમાડે બેઠી છે. પણ સાહેબ હમજુમાં એ મેલડીના પથ્થરના સિંધુરવાળા પથ્થર આમે આમ નજર કરીને ત્યાં આંખની માલપાથી બોર બોર જાવડા ઊંડા પડી ગયા કે મેલડી માલડી, મેં કોઈ દી ખાતરી નથી કરી, પણ મેં વાત સાંભળી છે કે જગતની માલપા માળા હારી જાય ને છેલ્લે મેલડીના ચરણે જાય જીતી જાય છે. બા ધણીનો
કોઈ દુનિયાની માલિપા ધણી ન હોય પણ જેનો ધણી મેલડી બની જાય ને એ માણસ ભાવ પાર ઉતરી જાય છે. એટલે ભાયા દાદાને સમજુ માય એટલું કીધું કે સ્વામીનાથ માતાજી મેલડી હોય તો આને તો આખું જગત માને, હાલો ને આપણે દર્શન કરતા આવીએ. બે માણા ગયા છે. ભાયા દાદા એ માથે બાંધેલી પાગ ઉતારીને માના ચરણે મેકી, સમજુ માય વઢેલો જે સોરહો હતો એનો ખોળો આમ કરીને મેલડી પાય પાથરો સાહેબ. એ માથું નમાવે રોવું તું થોડું પણ અંદર ની વેદના સાહેબ, મોઢું મોકળું થઈ ગયું. એ માં આવો પોકાર કરીને માં મેલડી પાસે લાકડી પડે એમ સમજુ માં મારી માળ વાળી મેલડી ના ચરણે પડ્યા હો સાહેબ. વગડાની કાળી કોયલ મેલડી દીવી, એ જોજે મારી વગડે લાવી અમને લૂંટતી નહીં મારી મેલડી દીવી. અરે બાપ સમજુ બા મોઢું મોકળું મેકી, હે માં મેલડી કરી અને લાકડી પડે માના ચરણ ની માલિપા સિંધુરીઓ પથ્થર હતો એની અમે લાકડી પડે એમ પોતાના દેહ ને લબાવી નાખ્યો છે. એ વગડા ની માલિપા કોઈ નતો ભાઈ, પાંચ ગામના સીમાડે બે માળા અને ત્રીજી મારી જગદંબા મારી લોઢાના દાંત વાળી મેલડી છે. એટલે ભાયા દાદા એ ઉભા થઈ અને હમજુમાના બે ખંભામ પકડીને એટલું કીધું કે એ ગાંડી એ આપણે તો ફરિયાદ આપણી કુળની દેવ માતા બૂટ બેઠી છે એની પાસે કરાય, આ વગડાની માલિપા મેલડી અને માની પાસે રોવાય નહીં સાની રહી જા. પણ સાહેબ અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, ચોરે બે નો ચિતરાય મારા ચિતની વાતો સંતરા. પણ સમજુ માના મોઢાની માલિપાથી મા શબ્દ નીકળ્યો ને સાહેબ, મારી મેલડી કે રાત કે દી એ દુનિયામાં એક વાર મને મેલડી ને કોઈ માં બોલે અને જો એના દુઃખ ને ભાંગીને ભૂકો ન કરું તો માળ વાળી મેલડી. એ ભાયા દાદા સમજુ માને કે છે ગાંડી થામા એ આ વગડાની માલિપા માતા બેઠી એની ભાઈ રોવાય નહીં, આપણે રોવું તો આપણા આહુડા લુખે એવી તો વાઢાળી બૂટ આપણા કળમાં ભૂજાય છે. પણ સાહેબ એક અબળા ભાઈ અને જેનો ભોગાર સાંભળી અને મારી માળવાળી મેલડી 80 વર્ષની ડોશી બની હોય સાહેબ વગડાની માલિપા, એ બે માળા માં મેલડી ને પગે લાગીને બળદગાડાની માલિપા બેહે અને બળદની રાજ હાથમાં લે નો લે ત્યાં બળદની આગળ આવી અને 80 વર્ષની ડોશી હાથમાં લાકડીનો ટેકો દુબળો દે પાપણું પરજળી માથે સફેદ ભીંડી વરના વાળ આંખોની માથે નેજવા કરીને માં મેલડી બોલ્યા, ક્યાંથી આવો છો બા? માડી એ આ નજીકનું ધાર પીપળા રહ્યું ન્યાથી આવી છે તો આમ ક્યાં જાવ બાપ સુદામણાની મહેલ પાસે આવી છે. ઓહો પણ માં મેલડીએ ફરીવાર નેજવું કરીને એટલું કીધું કે બાપ એ આ દીકરી આ બાઈ રોવે છે કેમ? હવે ખરાખરી નો ખેલ છે. એ વગડાની માલિપા કોઈ તમને રંજાડ્યા, કોઈ ગાળ ભેળી દીધી, કોઈ લૂંટારા મળ્યા? તમારી લૂંટારા કોઈ નથી મળ્યા,
પણ અમને તો અમારા નસીબે લૂંટી લીધા છે. એ અમને અમારા નસીબે લૂંટી લીધા એ એટલે મારી પત્ની રોવે છે. પણ બાજુમાં આવી અને બળદગાડાના પાય પાય આવીને ઊંચો હાથ કરીને કીધું કે લાય બેટા એ માથું નમાય તારી માથે હાથ મેકો. એ 80 વર્ષની ડોશીના રૂપે મારી મેલડીએ માથે હાથ મેકીને એટલું કીધું કે બાપ રોવાય નહીં, રોતાને સાના રાખવા તો પાંચ ગામના સીમાડે મેલડી બેઠી છે. બોલી બેટા હું કામ રોવે, તારે આવડું મોટું કયું દુઃખ છે? ગાડામાં બેઠા બેઠા સમજુ ભાઈ પાછો સુંદરીનો સોરહારનો શેડો આમ કર્યો, માડી મારા ઘરની માલ પર ખાવા પીવાનું દુઃખ નથી, મારે એક જ દુઃખ છે આ ખોળાની મારી પાસે શેર માટીની ખોટ છે. અને સાહેબ તેથી ડોશીના રૂપે મારી માળવાળી મેલડી બોલી તારું નામ? માડી મારું નામ સમજુ છે. અરે સમજુ ઉઠીને આવા ગાંડા કાઢે એ આ માઇક માઇક મેલડી ભાઈ માઇક મેલડી તને દીકરો આપશે, તું મેલડીને શું કરી દઈશ? સમજુભાઈ ના મોઢાની માળી પાથી એક શબ્દ નીકળ્યો કે માં મારી આ મેલડી જો મને દીકરો આપે ને એ 11 પૂનમ તાર પીપળાથી અડવા પગર કેતા પગરખા નહીં પહેરું અને નિર્જળા ઉપવાસ કરી અને 11 પૂનમ ભરવા હું માળે આવીશ. ફરી વાર માથે હાથ મેકીને એટલું કીધું કે બાપ 11 પૂનમ ભર અને હુકાઈ ગયેલા ઝાડને જો લીલા કોપડા નો ફોડે ને એ તો મારી માળવાળી મેલડી નો. માડી ક્યાંય ભુવાક ભગતો માથે મને ભરોસો નથી રહ્યો, કારણ કે આ ખોળાની માલ પર હું હવાક મણ ઝાર ભુવાની દીધેલી ખાઈ ગઈ છું. ભુવા ઝારના દાણા આપે ને 5 દાણા 7 દાણા 15 20 દાણા જે ભાગમાં એ ખોળાની માલ પર હવાક મણ ઝાર લઈને હું ખાઈ ગઈ છું. પણ ડોશીના રૂપે તેથી લોઠાના દાંતવાળી મારી મેલડી એટલું બોલી દીકરી તારે શેર માટીની ખોટ છે ને, પણ જાજ તને બુઢીના આશીર્વાદ છે એ એક માગ, પણ જો બે નો આપે ને તો માળના મંડાણે મેલડી નો બેઠી હોય બા. તને બે દીકરા આપે નહીં તો માળના મંડાણે મેલડી નો બેઠી હોય. અને મને સફેદ વાળ આવી ગયા ને, રાત ને દી આ મેલડીની ભજન કરું છું, મેલડીની ભક્તિ કરું છું, એ તો મારી ભક્તિ ખોટી પડે છે. હતામાં મેલડી સાહેબ, પણ ત્યાં તો બાપ એ બળદગાડાની જેના હાથમાં રાજ હતી રાજ પડતી મેકી અને ઠેકડો મારી અને ભાયા દાદા નીચે ઉતરી અને બુઢી ડોશીના પગ ચાલીને એટલું કીધું કે એમાં તમે બોલાય ફરી વાર બોલો છો કે આ બાપ એ તમને બે દીકરા મેલડી આપે. પણ ભાયા દાદા એટલું બોલ્યા કે મારી મારા કળની માલ પાછો બૂટ છે ને, પણ જો આ મારવાળી મેલડી મને બે દીકરા આપે ને એ મારા પૂરતી માળેથી લઈ જઈ અને ધાર પીપળાની માલબાઈ એનો ધડીમલો બનાવીને એને કળની કરીને હું મેલડીને પૂજી. Yeah.
ભાગેલા ભોયે પડે નહીં એ સાહેબ મેલડી બોલે નહીં અને મેલડી બોલી જાય ને સાહેબ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કે દેવનો રાજા ઇન્દ્ર આવે ને આ બુઢી કોઈથી ગાંડી થાય નહીં અને ઈ જ્યારે આમ ચટાયું ખગેરે ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા સાઈડમાં આવ્યા જાય છે હા મેલડી કે હું બોલી બાપ એ મારી બુઢીના આશીર્વાદ તને બે એટલે બે દીકરા થાય ભાઈ દાદાએ કીધું કે માણી જો મારે બે દીકરા થાય ને મારો જાતો વંશ રહી જાય ને તો માળેથી લઈ જઈને ધાર પીપળાની માલિપા માં માળવાળી મેલડીને મારા પૂરતી હું કળની કરીને પૂજીશ અને મારી પરંપરા મારો વંશ રહેશે ત્યાં સુધી પૂજશે જેને રૂબરૂ સામે આવીને મેલડીનો માથે હાથ મેકી દે ને સાહેબ પછી વિધાતાના ચોપડામાં તમારા નસીબમાં ન હોય ને એ ઈ પાનું વિધાતાનું મારી મેલડી ફાડી નાખે છે હા રાજુભાઈ એવા તો ઘણા ડાકડા ડોક્ટરો હું ચાર્જ કરી દે કે અશોકભાઈ હવે આમાં ખોટો પૈસા નો ભાંગ છો આ ભાઈ ને દીકરી દીકરો કઈ નહીં થાય એવા તો હજારો દાખલા જગતમાં પડ્યા છે સાહેબ હા એટલે મેં કહી છે કે ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય આધુનિક ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય ત્યાંથી મારી મેલડીનો રિપોર્ટ શરૂ થાય છે હા મોજુદ છે સાહેબ મારા ગામમાં મેલડી બેઠી છે એ અત્યારે 150 માણાનો પરિવાર છે સાહેબ ભાયા દાદાનો વંશ વેલો 150 માણાનો પરિવાર છે એક જાણનું માણા છે સાહેબ અને મેલડીએ વાત રાખી દીધી પણ બે દીકરા હવાક મહિનાના થયા ને સાહેબ સંસારી આત્મા છે માણા ભૂલી જાય માતા ન ભૂલે એ હવા મહિનાના બે દીકરા બાજુમાં હુતા છે અને માળના મંડાણેથી મારી બૂઠી ડોસી લાકડીનો ટેકો લઈને હાલતી થઈ હો એ કુવાના કાંઠે પેલા કો હાલતા હતા આ મશીન હતા બળદથી કો હાલે બળદ છોડી અને એ કુવાનું જેને પૈયું કહેવાય બળદ હાલતા હોય ને કો પૈયાની માલિપા નિંદ્રાને આધીન બનેલા એ એને સપને આવીને મારી માળવાળી મેલડીએ કીધું ભાયા જાગ જાગ તેથી સપનાની માલિપા ભાઈ હતા તે કીધું કોણ ભાઈ ગુમડું ફૂટ્યું પીડા મળી ગઈ ભા એ મને નો ઓળખી બુઠીને એ હું માળવાળી મેલડી આવી બાપ તારા બે દીકરા હવા મહિનાના થઈ ગયા ને લાય મારી મેલડીનું લેણું લાય આહાહા રાતના એકના ટકોરે ભાયા દાદા તેથી મારી મેલડીને કે હે માં કાલનો દીવ ઉગે અને માડી હું જે બોલ્યો છું ને બોલનો તોલ કરી દઈશ માડી હું તો ધાન ખાયો માણા ભૂલી ગયો માં અને સાહેબ દિવસ ઉગ્યો ધાર પીપળાના આ પંચના પાંચ હાથ ભુવાને ભેગા કર્યા રાવણદેવને બોલાવ્યા અને નેજો કરી અને ગામના સીમાડેથી મારી માળવાળી મેલડીને બોલાવ્યા સાહેબ પણ નેજો આમ ફરકાયો ને ત્યાં નાગડકાની દિશા ઉપરથી કાળીદેવ ચકલી બની અને નેજાની માથે બેહી ગઈ ભાયા દાદાના હરમાં મેલડી બોલી દાદા મારા ભાયા દુનિયાની માલિપા સૂર્ય અને ચંદ્ર રે ત્યાં સુધી જો ધાર પીપળાની જગ્યાની માથે એ આસન વાળી નો બેહી જાવ તો માળવાળી મેલડી લેવા ભવની ભ્રમણા ભવની ભ્રમણા ભાગી રે મને દાદી મળ્યા
મરગે હાલું હું તો ડર નથી દુનિયાનો એ સતના મરગે હાલું હું તો ડર નથી દુનિયાનો રોજ રે અંધવાળો તારે બંગલા બાગ બગીચા રે પૈસા કે તું ગણું ગણું અને ગાંડા હતર અગરબત્તી નો કરવી પડે એક અગરબત્તી કરીને આમ વાદળી આવતી ને એમ કે મેલડી કાં તો મારો વડવો દુબળો હોય ને કાં તો હું દુબળો હોય નહીતર અહીંયા વરસાદ વરસે તો મેલડી મારીને તારી લેણ દેણ પૂરી થાય એ એક અગરબત્તી આમ કરો અને મેલડી કે મારા સુંદરીના છેડે જો વરસાદને ન બાંધી દઉં ને તો રાજ્યા ગાંડા તારી મેલડી